सारोमां आगळ वात करीए तो गुजरातमां एक साथे बे सिस्टम कार्यरत थवाथी मेघराजा बेटिंग करी रह्या छे। गईकालथी ज अलग अलग विस्तारमां वरसाद पड़ी रह्यो छे, त्यारे अमदावादमां पण भारे वरसाद पड्यो हतो। त्यारे अमदावादमां गईकाले पड़ेला भारे वरसादने लईने एएमसी तंत्रनी प्री मॉन्सूननी कामगीरी मात्र कागळ उपर ज थई होय तेवुं लागी रह्युं छे। कारण के अमदावादना पूर्व विस्तार होय के पछी पश्चिम विस्तार, अनेक जग्याए पाणी भरावानी समस्या जोवा मळी। त्यारे अमदावादना सौथी पॉश गणाता एरिया सायन्स सिटी पासे अनेक वाहनों कादवमां फसाया हता। त्यारे तंत्र द्वारा प्री मॉन्सूननी कामगीरी संपूर्ण रीते पूर्ण थई गई होवानी जे वात करवामां आवे छे, ते आ दृश्य जोता बिलकुल पोकळ साबित थाय छे। त्यारे सायन्स सिटी पासे एएमसी तंत्रनी जे कामगीरी चाले छे तेमां गाड़ी फसाई हती, तेने बहार काढवाना प्रयासो पण करवामां आवी रह्या छे। અમદાવાદમાં દર વર્ષે વરસાદ જે છે તે અમદાવાદ મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી ઉપર સવાલ ઉઠાવતું હોય છે। સાથે જ વાત કરવામાં આવે તો બે દિવસથી પડેલા અમદાવાદના વરસાદમાં કેટલીય જગ્યાએ પાણી ભરાઈ ગયા અને સાથે જ ઘણી બધી જગ્યાએ મસ્ત મોટા ભૂવા પડ્યા છે। વાત કરીએ તો અમદાવાદનો પોસ્ટ વિસ્તાર ગણાતો સાયન્સ સિટી વિસ્તાર છે કે જ્યાં હજુ પણ જે કામગીરી છે તે તંત્ર દ્વારા પૂરી કરવામાં આવતી નથી, ને સાથે જ અહીંયા જે કામગીરી કરવામાં આવી ગઈ કાલે પડેલા વરસાદમાં અહીંયા લગભગ 12-15 ગાડીઓ એવી તો ફસાઈ છે કે જે ક્રેન આવતા પણ જે કાઢી શકી નથી। તંત્ર દ્વારા કોઈ પણ જાતની કામગીરી પૂર્ણ કરવામાં આવી નથી। સવાલ એ થાય છે કે જ્યારે પણ અમદાવાદમાં વાસીઓ જે છે તે પોતાનું વ્હીકલ લેતા હોય ત્યારે રોડ રસ્તા માટેનો તેમની પાસેથી એએમસી દ્વારા ટેક્સ લેવામાં આવતો હોય છે, તો હવે આ જે કામગીરી છે તે પૂર્ણ થઈ નથી, ને તે જ આનો જે ખર્ચો છે તે કોણ ઉઠાવશે તે પણ એક પ્રશ્ન છે। તંત્ર દ્વારા કેવા પ્રકારની જે કામગીરી છે તે કરવામાં આવે છે તે ખ્યાલ આવતો નથી, કારણ કે તંત્ર દ્વારા દર વર્ષે પ્રી મોન્સૂનની કામગીરી કરેલી હોવાના પોકળ દાવા કરવામાં આવતા હોય છે, પરંતુ સાથે જ અત્યારે અલગ અલગ જગ્યાએ જે કામગીરી છે તે પૂર્ણ ન થયેલી હોવાનું પણ જોવા મળી રહ્યું છે। તો તંત્ર ક્યારે લોકોને રોડ રસ્તા વ્યવસ્થિત કરી આપશે તે જોવું રહ્યું। કેમેરામેન ગૌતમ દુલેરા સાથે બ્રિજેશ દવે, અમદાવાદ। ત્યારે આ દ્રશ્યો છે અમદાવાદના સૌથી પોશ ગણાતા એરિયા સાયન્સ સિટીના, જ્યાં અનેક વાહનો કાદવમાં ફસાયા છે જેને કાઢવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે।